ઇન્ટ્રોડક્શન ફિલોસોફીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 હિન્દી 13મું કાવ્ય સાધુ ઉપદેશ ની વાત કરવાના છીએ. એના કવિ છે કાકા હાથરસી, એમનું મૂળ નામ છે પ્રભુલાલ ગર્ગ, જેઓ મુખ્યત્વે ખૂબ જાણીતા એ હાસ્ય વ્યંગ્યકાર છે. એમણે હાથરસમાં એક નાટક રજૂ કરતી વખતે એ નાટકમાં પણ એમણે ભાગ લીધો અને એક કાકામાં કાકાતાનું જે પાત્ર હતું એમણે સારી રીતે કાકાનું પાત્ર એમણે નિભાવ્યું, એટલે એમણે એમનું ઉપનામ કાકા હાથરસી એ રાખી લીધું. હિન્દીની પ્રસિદ્ધ પત્ર પત્રિકાઓ જેવી કે ધર્મયુગ, સાહિત્યિક, સાપ્તાહિક હિન્દુસ્તાન, વીણા જેવી પત્રિકાઓમાં એમની રચનાઓ એ નિયમિત રૂપે પ્રકાશિત થતી રહી છે. કુલ મળી અને કાકા હાથરસના 42 સંકલન છે. વ્યંગ્ય હાસ્યના ક્ષેત્રમાં કાકા હાથરસના સુપુત્ર નિર્ભય હાથરસી પણ ખૂબ પ્રસિદ્ધ છે. 1985માં ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા અને કાકા હાથરસીની યાદમાં હિન્દી અકાદમી દિલ્હી દ્વારા દર વર્ષે કાકા હાથરસી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવે છે. પ્રસ્તુત કાવ્ય સાધુપદેશ એટલે કે સાધુનો ઉપદેશ. શીર્ષક જોઈ અને આપણને એવું લાગે કે કોઈ સાધુ મહારાજનો ઉપદેશ હશે, પણ આ તો કાકા હાથરસીની રચના છે એટલે હાસ્ય અને વ્યંગ્યથી ભરેલી. આમાં જે ઢોંગી બાબાઓ હોય એમની લીલાઓનું ખૂબ વ્યંગ્યાત્મક ચિત્રણ લેખક કવિએ કર્યું છે. કવિએ વ્યંગ્ય શૈલી અપનાવી અને સાધુ ઢોંગી જે ઢોંગ કરતા હોય ધર્મના નામ પર એમના પ્રત્યે પોતાનો આક્રોશ એમણે વ્યક્ત કર્યો છે. કવિ એટલા ધર્મના પુસ્તકો વાંચી કે પછી માળા ફેરવી અને કઈ જીવનનો ઉદ્ધાર થતો નથી. એક બાજુ મોઢામાં રામનું નામ હોય, એક બાજુ પેલી ગૌમુખીમાં માળા ફેરવતા હોય તો બીજી બાજુ કપટ પણ કરતા હોય. એ તત્કાલીન એવા સાધુ બાબાઓ જે વધારે ભણેલા પણ ન હોય અને વધારે જ્ઞાની પણ ન હોય અને ભક્તો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ એમને ન આપવા પડે, જોકે આવડતા પણ ન હોય, તો એટલા માટે એ મૌન વ્રત ધારણ કરી અને બેસી રહે. મૌન વ્રત ધારણ કરી અને જાણે કે જીવ, આત્મા, પરમાત્મા, જગત સંબંધી અનેક પોતાના મનમાં આવે એવી વાતો એ કરે છે, પણ સાચું જ્ઞાન એ જાણતા નથી. જોઈએ કવિતા. આઈએ પ્રિય ભક્તગણ, ઉપદેશ કુછ સુન લીજીએ. આવો ભક્તો અને બાબાનો ઉપદેશ સાંભળેલો. પઢ ચુકે હે બહુત પોથી, આજ કુછ ભૂન લીજીએ. અને એવા જે ઢોંગી બાબાઓ હોય, ગુરુઓ હોય, તો એ પોતાના ભક્તોને શું કહેતા હોય? આવો ભક્તો, થોડો ઉપદેશ ગ્રહણ કરો. અમે તો ખૂબ પુસ્તકો, ધર્મના ધર્મશાસ્ત્રો એ
વાંચી લીધા છે, ખૂબ જ્ઞાન અર્જિત કરી લીધું છે, આજ અમારા પાસેથી થોડા ગુણ તમે પણ લો. હાથ મે હો ગૌમુખી, ગૌમુખી એટલે માળા અને રાખવાની થેલી આવે, એ થેલી હાથમાં પહેરી અને માળા જે બાબાઓ ફેરવતા હોય છે. હાથ મે હો ગૌમુખી માલા સદા હિલતી રહે, હાથમાં ગૌમુખીની અંદર સદાય એ માળા ફરતી હોય, નમ્ર ઉપર છે બને ભીતર છુરી ચલતી રહે. ઉપરથી તો એકદમ નમ્ર હોય, વિવેકી હોય એવો દેખાવ કરતા હોય, જાણે કે મોટા સંત મહાત્મા હોય, ભગવાનની સાથે વાતો કરતા હોય એવો દેખાવ હોય, અને અંદર ભીતર છુરી ચલતી રહે, અને અંદર તો એ ઘણી બધી કપટ લઈને બેઠા હોય. નગર સે બહાર બગીચે મેં બના લે ઝોંપડી, એમને એવું કે ભાઈ મને નગરીય મને જીવનમાં એમાં મોહ નથી સંસારમાં, એટલા માટે એ નગર કે ગામથી દૂર બગીચામાં જંગલમાં ઝોંપડી બનાવી અને રહેતા હોય. દીપ જૈસી દેહ ચમકે, સીપ જૈસી ખોપડી, અને દીવા જેવી એમનો દેહ એ સુંદર ચમકતો હોય, છીપ જેવી ખોપડી, પણ ખોપડી એટલે મગજ, છીપ એટલે એકદમ છીછરું, એમનું જ્ઞાન હોય, એમના મગજની અંદર કોઈ જાતની વિદ્વતા હોય નહીં. તત કરને કે લીએ આ જાય કોઈ સામને, કદાચ કોઈ વાદ વિવાદ કરવા માટે, કોઈ તર્ક કરવા માટે કોઈ જ્ઞાની એમની સામે આવી જાય, કોઈ ભક્ત એમની સામે આવી જાય, તો ખુલ ન જાય પોલ ઇસ ભય સે લગે મત કાંપને. અને પોતે અજ્ઞાની છે, પોતાને કઈ ખબર પડતી નથી, એ પોતાની પોલ એ ભક્તો જાણી ન જાય, એટલે પોતાના જે દોષ છે એ પ્રગટ ન થાય, એ માટે એ ભયથી ધ્રુજવા ના લાગે. એટલા માટે જીવ ક્યાં હે બ્રહ્મ ક્યાં હે, એટલા માટે જીવ અને બ્રહ્મ ને મિથ્યા વાતોમાં એ ભક્તોને ઉલઝાવી નાખે. તું કોણ હે મેં કોણ હું સ્લેટ પર લખ દો મહાશય, આજકાલ મેં કોણ હું. અને એ શું કરે ખબર છે, કે કોઈ જ્ઞાની એમને પ્રશ્ન કરે અને એ પ્રશ્નનો જવાબ આવડે નહીં તો એ ખોટા, જીવ શું છે, બ્રહ્મ શું છે, અને તું કોણ છે ને હું કોણ છું, આવી બધી વાતોમાં ફસાવે અને ભક્તોને કહે કે આ સ્લેટમાં તમે એ લખી દો, કારણ કે આજકાલ તો હું મૌન છું એટલે તમારી સાથે વાત કરી શકીશ નહીં. ધર્મ સંકટ શીઘ્ર હી ઇસ યુક્તિ સે કટ જાયેંગે, ધર્મ સંકટ એટલે જવાબ, એની સામે ધર્મ સંકટ છે કે જો જવાબ ન આપે તો પણ તકલીફ થાય અને આપે તો પણ તકલીફ થાય, કારણ કે પોતાની પાસે તો એનું જ્ઞાન હોતું નથી. એટલે આવા ધર્મ સંકટથી તરત બચવા માટે આવી યુક્તિમાં એ બાબાઓ સફળ થઈ જાય છે. તરત સામને સે તાર્કિક વિદ્વાન સબ હટ જાયગે, અને મૌન ધારણ કરી અને બેસી જાય, એટલે પછી ગમે એવા જ્ઞાની હોય વિદ્વાન હોય એ તર્ક કરવા વાળા પણ એ લોકો એની સામેથી દૂર થઈ જાય છે, કારણ કે એ મન વ્રતની આડમાં જવાબ આપવાથી બચી જાય છે. કે જા નિષ્કામ સેવા, નિષ્કામ એટલે નિસ્વાર્થ, કોઈ પણ ઈચ્છા વગર, કામના વગર. કે જા નિષ્કામ સેવા એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરતો જા, સબ ફલેચ્છા છોડકર, ફલેચ્છા ફળની ઈચ્છા રાખ્યા વગર તું પ્રયત્ન કરી જા. યાદ ફલકી જબ સતાય, જ્યારે પણ તને પરિણામ ફળ મેળવવાની ઈચ્છા થાય, યાદ આવે ત્યારે ખા પપીતા તોડકર સ્વર્ગ કા ઝઘડા ગયા. જ્યારે પણ તને ફળ કે પરિણામની યાદ આવે તો તું પપૈયું પપૈયું તોડી અને ખાઈ લે, બાકી પરિણામ બીજું કઈ મળવાનું નથી, ફળ કઈ આવવાનું નથી. સ્વર્ગ કા ઝઘડા ગયા ભાઈ બી નરક કા છોડ દે, એટલે કે સ્વર્ગ અને નરક એનો ઝઘડો છોડી દે,
અને એ સ્વર્ગના અને નરકના એના આડમાં આ જે ઢોંગી ઉતારાઓ જે છે એ સીધા સજ્જન માણસોને પણ અવળા રસ્તે ચડાવે છે અને સ્વર્ગનો રસ્તો દેખાડે અને નરકની વીક બતાવે. એટલે કવિ કહે છે કે આવું બધું કંઈ છે નહીં, તું સ્વર્ગ અને નરકની વીક છોડી દે, પાપ ઘટ ભર જાય તો કાશી પહોંચ કર ફોડ દે. પાપ ઘટ, પાપનો ઘડો, કદાચ તારા એટલા બધા પાપ વધી જાય તો તારો પાપનો ઘડો ભરાઈ જાય તો કાશી જઈ અને ત્યાં એ ઘડાને ફોડી દે તો તારા પાપ બધા ધોવાઈ જશે. એટલે કવિ અહીંયા કટાક્ષમાં વ્યંગમાં કહે છે પાપ ઘટ ભર જાય તો કાશી, કે પાપનો ઘડો ભરાઈ જાય અને કાશી જઈ ફોડે ત્યાંથી બધા પાપ ત્યાં કંઈ ધોવાય ખરા. એટલે કવિ વ્યંગમાં કહે છે કે પાપનો ઘડો તારો ભરી ગયો હોય તો કાશી જઈને ફોડી આવો. મતલબ કે સ્વર્ગ નર્ક એવું કંઈ છે નહીં, પણ વ્યક્તિએ પાપ કરવાથી બચવું જોઈએ. એટલે જેને મોઢામાં રામ નામ હોય અને બગલમાં છરી હોય, એટલે જેની કથરીમાં અને કરણીમાં અંતર હોય, આવા જે ધુતારાઓ છે એ પોતે જ પોતાની જિંદગી સફળ રીતે જીવી શકતા નથી, પોતે ઈશ્વરને પામતા નથી, પોતે એ ઈશ્વરની નજીક એના સાનિધ્યમાં જઈ શકતા નથી અને પોતાના ભક્તોને એ સ્વર્ગમાં પહોંચાડવાની વાત કરે છે. એટલે આવા વ્યર્થ ધુતારાઓ બાવાઓથી આપણે હંમેશા સાવધાન રહેવું જોઈએ. વિકલ્પ છે, કવિ ભક્તગણ કો કોણ સે ગુણ ગ્રહણ કરને કી બાત કરતે હુએ વ્યંગ્ય કરતે હૈ. તો કવિ પોથી પઢકર જ્ઞાની બનને સે બનને કી બાત કરતે હુએ વ્યંગ્ય કરતે હૈ. આજકલ કે સાધુ કે સામને કોઈ તર્ક કરને આય તો હવે ક્યા યુક્તિ કરેંગે, તો અપને પોલ ખુલ ન જાય ઇસકે લિયે વે મૌન રહેંગે. કારણ કે બોલે તો એમના અજ્ઞાન એમનું અજ્ઞાન જે છે એ લોકો સામે પ્રગટ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાવ્ય પૂરું થાય છે. આપણે હિન્દી વિષયની નોટમાં શબ્દાર્થ, મુહાવરા, કહાવત અને પ્રશ્નો એ વિષયની નોટમાં લખવાના રહેશે. ધન્યવાદ.